મિત્રો ફરીથી સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. હું છું ગૌરવ રાણીંગા. અગાઉની અપડેટ મુજબ જ 31 તારીખે આપણે ગુજરાતમાં સીમિત વિસ્તારોમાં એક હળવું માવઠું જોયું અને જે ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે ઘણા દિવસ અગાઉથી આગોતરા એંધાણથી વાત કરી રહ્યા હતા તેમાંનું ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પસાર થઈ રહ્યું છે ઉત્તર ભારતમાંથી. જે ભારે હિમવર્ષાની વાત આપણે કરી હતી તે હિમવર્ષા પણ પાછલા કેટલાક દિવસોથી ઉત્તર ભારતમાં કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં થઈ રહી છે અને આ હિમવર્ષાને લીધે ગુજરાતના વાતાવરણમાં શું પલટો આવશે તેમજ આગામી દિવસોમાં વધુ માવઠાની શક્યતા કેટલી, કેટલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, ઝાકળની શક્યતા કેટલી, ઠંડી કેવી રહેશે તેની ખાસ અપડેટ આ વિડીયોમાં આપવાની છે. અગત્યનો વિડીયો શોર્ટમાં માહિતી આપશું. તો નવા મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી વિડીયો પહેલા જ લાઈક કરી દેજો. શરૂઆત કરીએ ઝડપથી. તો પહેલા ઠંડીની વાત લઈ લઈએ તો જે તાપમાનમાં વધારો થવાની, ઠંડી ઓછી થવાની વાત આપણે અગાઉ કરી હતી તે મુજબ છેલ્લા 3-4 દિવસથી તાપમાનમાં વધારો થયો છે અને ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ 5 તારીખ બાદ ફરીથી તાપમાન ઘટવાની અને એક ઠંડીનો રાઉન્ડ આવવાની પણ વાત કરી હતી આપણે. તે મુજબ 5 તારીખ બાદથી ફરીથી જે અત્યારે તાપમાન છે તેમાં 2-4 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે. દિવસના તાપમાન 30 ડિગ્રીની નીચે ઘણા વિસ્તારોમાં જશે અને જે સવારનું તાપમાન હોય છે મિનિમમ તાપમાન તે 12-15 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે ગુજરાતના ઘણા વિસ્તારોમાં. કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રમાં તેની વધુ અસર રહેશે. ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં 10-11 ડિગ્રી સુધી પણ તાપમાન 5-12 તારીખ વચ્ચે અમુક સ્થળે નોંધાઈ શકે. એટલે એક હળવી ઠંડીનો રાઉન્ડ, ખૂબ ભારે કોલ્ડ વેવ નથી પરંતુ એક ઠંડી, હળવી ઠંડી 12 તારીખ સુધી ચાલુ રહી શકે છે. અત્યારનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે 3 અને 4 તારીખ વાળું, તેને લઈને અત્યારે પણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો જોવા મળી રહ્યા છે. એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આનુષંગિક રાજસ્થાન અને પાકિસ્તાન લાગુ વિસ્તારો ઉપર છે. તેને લઈને આવતીકાલ એટલે કે 4 તારીખે ઉત્તર ગુજરાત અને કચ્છના બોર્ડર વિસ્તારમાં એકાદ બે સ્થળે છાંટછૂટની શક્યતા નકારી શકાય નહીં. મોટું માવઠું નથી દેખાતું, મોટી શક્યતા નથી વરસાદની, પરંતુ એકલ દોકલ સ્થળે છાંટછૂટ થઈ શકે અને આવતીકાલ સુધી આ વિસ્તારોમાં વાદળો પણ છવાઈ શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં. 5 તારીખથી વાતાવરણ ફરીથી ચોખ્ખું થતું જોવાશે. ત્યારબાદના દિવસોની વાત કરીએ તે પહેલા ઝાકળ વર્ષાની વાત લઈ લઈએ તો જે ઝાકળ વર્ષાની આપણે વાત કરી હતી તે મુજબની ઝાકળ વર્ષા જોવા મળી છે. હજુ આગામી 3-4 દિવસ એટલે કે 7 તારીખ સુધી ઝાકળ વર્ષા થઈ શકે છે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં. અમુક સ્થળે ભારે ઝાકળ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી શકે છે. હવે વાત લઈ લઈએ આપણે વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાના આગોતરા એંધાણની. તો અગાઉ આપણે કહ્યા મુજબ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ રહેવાના છે આગળ પણ. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાય પછી 8-10 તારીખમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે પણ મજબૂત હશે, પરંતુ ગુજરાત ઉપર તેની ખાસ અસર થવાની શક્યતા હાલ ઓછી. પરંતુ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના એકલ દોકલ સ્થળે છાંટછૂટની શક્યતા 8-10 તારીખમાં નકારી શકાય નહીં. થોડું આગળ આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે ફોરકાસ્ટ છે ત્યારે વધુ ખ્યાલ આવશે કે કેટલી અસર થઈ રહી છે, તો તે મુજબ વધુ અપડેટ આવશે. હાલ 8-10 તારીખમાં ઓછી શક્યતા, પરંતુ એકલ દોકલ સ્થળે શક્યતા ગણીને ચાલુ. ત્યારબાદની વાત કરીએ તો આપણે 18 તારીખે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરી હતી તે મુજબનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે. આગોતરા એંધાણમાં ગણવું એકાદ બે દિવસ આગળ પાછળ થઈ શકે કારણ કે ઘણું લાંબુ છે. તો 16, 17, 18, 19, 20 આ તારીખોમાં ગુજરાતમાં ફરીથી વાતાવરણમાં પલટો આવવાની અને છાંટછૂટ કે હળવું માવઠું થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હજુ ઘણું આગું છે, 50-50% શક્યતા ગણવી, પરંતુ આગળ જેમ જેમ ક્લિયર થતું જશે તેમ તેની અપડેટ આપવામાં આવશે. ત્યારબાદ પણ આપણે વાત કરી હતી 25-28 તારીખ, તેમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા હજુ પણ ઊભી છે. એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે. તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરે તેવું નથી, પરંતુ અમુક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ગુજરાતમાં સામાન્ય વાતાવરણમાં ફેરફાર અને સામાન્ય છાંટછૂટની શક્યતા ગણી શકાય. આગળ આ અપડેટો ખાસ આપવામાં આવશે. તે સિવાય
માર્ચ મહિનામાં કેટલા માવઠા આવી શકે તેની પણ ખાસ અપડેટ આગામી થોડા દિવસોમાં જ આપવામાં આવશે, તો તે પણ જોવાનું ચૂકશો નહીં. 2024ના ચોમાસાનો એક આગોતરો એંધાણ આપણે આપી દીધું છે, ન જોયું હોય મિત્રોએ તો ચેનલમાં જઈને જોઈ શકશો. આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. આગળ આવી અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.